শোনো, ভিডিও পড়ে বিশাল আমাকে আছে પકવાનું છે. વિશાલા હોટલ છે, ઓટોમેટિક છે બધા સેટ. હવે દબાણ જવું નહીં મળે, હવે ચાલે છે, હવે ચાલે છે. ઓન કે ઓફ કરવું? એ તો ઓફ કરે, પછી ગ્રીન લાઈટ ઓફ કરવાનું, પાછું દબાવ, એકવાર પાછું દબાવ, જો ગ્રીન કલર ચાલતો ને ચાલતો ગ્રીન ચાલુ છે. આ એક મોટી કોઠી છે, બાય બાય. ધીરે ને સ્લાઈડલી ડાઉન ડાઉન સારી આવે, વાઇડ એંગલ હોય છે. મ્યુઝિયમ
भाई साहब यहाँ वीडियो शूटिंग अलाउड नहीं है सॉरी प्रियंका पोइट्री का એટલે સોનલ પણ આવી જાય બહુ ઠંડી લાગે છે હજી બાર વાગે પણ કેમ મમ્મીને કેમ બહુ ઠંડી લાગે હે તમે જાઓ વાંધો નહીં નેચરલ સરસ છે ને બહુ ગમે ચલો ખાવાનું શરૂ કરી દો પ્રિયંકા બેન જાતે ખાવાનું પછી મેં કહ્યું મોટી થઈ ગયા છે પ્રિયંકા કઈ પડશે ને ભાઈ પડવાનું છે મૂવી તો ખાતે રહેવું પડશે અંબાડી કરી રહ્યા ચીઝ બેક તદ્દન નવા કરવાના વાળ થયા નો વાંધો નહીં બળી ના જવા જોઈએ અને કડક થવા જોઈએ જૂનું સાથે રૂપલ નો બાબો ખોરાક
इधर एवं बोलो अशोक भाई अंदर के रूपल तारो मीडी बहुत नीचू है अब वॉइस बस रोहन बस अशोक भाई बाबा देवल सुनना पप्पा राजू चलो रोहन के बात करो रोहन साथ में फोटो बना रही है चल रोहन जा चल अच्छी हाथी है बहुत बहुत रोहन हाँ सोनमना मेरा मेरे पास है चल रोहन ने प्रियंका अच्छा मैं बोलूँ अर्जुन ले अर्जुन 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 आओ गौतम भाई नो बंगल गौतम भाई नो बंगल में हाँ
ફર્ટિલાઇઝર ગુજરાત ફર્ટિલાઇઝર છે ઇન્ડિયાના લાર્જેસ્ટ પ્રોજેક્ટ છે
એન્ટ્રન્સ ચાલે જરા અહીંયા વચ્ચે પાડ જરા બરોડાનું મેઇન સર્કલ બરોડાનું મેઇન સર્કલ તારી ક્વોલિટી રેસ્ટોરન્ટ આવવાની સામે દેખાય છે બરોડા સ્ટેશન બરાબર ને ઉત્તરાયણ ની તૈયારી દોરું માં જતી જો અલકાપુરી એકદમ બદલાઈ ગયું છે ઓફિસર્સ પાર્ટી ગવર્નમેન્ટ ઓફિસર પાર્ટી બિલ્ડિંગો બધા એકદમ છે શોપિંગ સેન્ટર ફર્સ્ટ ક્લાસ છે ને ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ અસે જ તે હજુ તારા વખતે બંધાતો હતો રમેશભાઈ ની ઘરે આવ્યા છીએ કઈ તારીખ આજે તારીખ કઈ થઈ જાન્યુઆરી 8 1989 અને તમારું નામ શું જાનકી ઉમર ક્યાં જાઓ છો ટ્યુશને જાઓ છો એમ સોનલ ભારતી રાજુ ને ઉભી રહી છે અશોક ની એમ ક્યારે જાય ક્યારે જાય કે અમે અંદર જઈએ એમ
Experimental school. Kirti Towers, નવું છે.
સેવા શું છે? કમર્શિયલ સેન્ટર. કમર્શિયલ સેન્ટર છે. આ નવું બિલ્ડિંગ છે. આ સામે સયાજીરાવને કેટલું જરૂરત છે લે. બરાબર. આ કમાટી બાગનો એન્ટ્રન્સ આ ડાબી બાજુ કીર્તિ મંદિર, ડાબી બાજુ કીર્તિ મંદિર, જમણી બાજુ હોસ્પિટલ, આ બાજુ આ કીર્તિ મંદિર, બાજુ આ બોર્ડ ની પાછળ કીર્તિ મંદિર. કીર્તિ મંદિર ની આગળ હવે સયાજીરાવ હોસ્પિટલ તરફ જઈ રહ્યા છીએ. સામે બિલ્ડિંગ દેખાય છે. હસરાજ બિલ્ડિંગ કે હવે આવે તો બધા ભારતીય સ્ટેટ બેંક અને આ હોસ્પિટલનો એન્ટ્રન્સ ગેટ. અને આ ગેટ સયાજીરાવ હોસ્પિટલનો એન્ટ્રન્સ ગેટ સામે દેખાય છે. મેડિકલ કોલેજ બિલ્ડિંગ બરોડા મેડિકલ કોલેજમાં જવાનું પોર્ચ. અહીંયા બધા છોકરાઓ લાઈનસર બેસી રહેતા હતા. છોકરીઓને લાઈન મારવા. આ બાજુમાં દેખાય છે ડીન સાહેબ ની ઓફિસ. સામે પીડિયાટ્રિક ફ્લોર કહો. સામે પીડિયાટ્રિક ફ્લોર આપણો મેપ છે ને એ સમજવા ખૂબ રાખજો. પાછળ ગિયરબોક્સ જૂનું છે પણ કેબલ છે ને એટલે કેબલનો પ્લેસ છે જ લાંબો થઈ જાય ને એટલે આવું થાય છે. પછી હવે એ બી હું એન્જિન આ વખત બેસાડીશ તો એને હાઇડ્રોલિક કન્વર્ટ કરી નાખું છું. કરે છે આ સર્જરી ડિપાર્ટમેન્ટ આઉટ પેશન્ટ ઓપીડી હોય તો ખબર નહીં બદલાઈ છે જ એ છે ને ઓપીડી ઓપીડી છે. ક્વાર્ટર્સ પાછળ પેલું બિલ્ડિંગ છે એ નર્મદા અમારા વખત માં ત્યાં જ હતી ગર્લ્સ હોસ્ટેલ યુનિવર્સિટી. નવું બિલ્ડિંગ બન્યું છે. એમ્બ્યુલન્સ
इमरजेंसी रूम तात्कालिक सारवार खातु आको नव बिल्डिंग में नो एग्जिट कोनो ऑर्थोपेडिक नो बिल्डिंग आ हॉस्पिटल का पाछड़ नो भाग छे बाहर निकली जाऊँ सर मैं सिटी में अंदर आगर जाऊँ सर आगर जाऊँ तो नहीं ले तुमको तो एक कहीं खास पर्टिकुलरली आऊँ हमें हॉस्पिटल ना बीजा दरवाजे बाहर निकली रहा चाहिए बाजू में जुनू ऑर्थोपेडिक वार्ड इट्स स्पाइनल यूनिट अच्छा हॉस्पिटल ने आगर जाई रहा चाहिए સામે બિલ્ડિંગ દેખાય છે કયું લાલ ગવર્મેન્ટ પ્રેસ ગવર્મેન્ટ પ્રેસ બિલ્ડિંગ તું બોલતો રહેજો ભાઈ ગવર્મેન્ટ પ્રેસ પછી આવશે કોટી આ બોલો કોટી યાર આ કોટી 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 આવે છે આ બાજુ મારે એક લોન્જ પેલાનું સ્લાઇડલી ધીમું થાય તો કે આ બાજુ બોલજો મંદિર આવે પ્રેસ પેલું કઈ પ્રેસ આવે આ જમ આ રાઈટ હેન્ડ સાઈડે જે ગયું હા હા એ જ ગવર્મેન્ટ પ્રેસ આ બાજુ બીજું મારા ફ્રેન્ડ નું છે હા હા એ બરાબર આ ગોકુળ પેલું ઈશિક પ્રેસ ને હા એવું બી છે આ સામે દેખાય છે એ કોઠી બિલ્ડિંગ નિલેશભાઈ નું ઘર આવી રહ્યું છે એમનું જૂનું ઘર હવે આપણે રાજમહેલ રોડ તરફ જઈ રહ્યા છીએ આ કયું બધું આવે આ બસ આ કોઠી ને ગવર્મેન્ટ બિલ્ડિંગ જ છે અચ્છા પેલો પેલેસ નો થોડો તારે લેવું હોય અહીંથી દૂર થી લે કે પાછળ થી તો બહુ નહીં દેખાય પણ અહીંથી જે થોડું ઊંડું દેખાય હા દેર ઇટ ઇઝ દેટ ઇઝ ધ લાઇટિંગ કર્યું તું અંદર થી કલરિંગ પેન્ટ કર્યું તું બધું પણ બહાર થી તો બહુ કઈ નથી અંદર થી રિનોવેટ કર્યું બધું અપોલો ગ્રાઉન્ડ અને સામે છે એ કલા ભુવન ફેકલ્ટી ઓફ ટેકનોલોજી જમણી બાજુ આપણે ટર્ન લઈશું એન્જિનિયરિંગ કોલેજ સામે લાલબાગ આગળ રેલવે ક્રોસિંગ લાલબાગ નો રેલવે ક્રોસિંગ પછી લાલબાગ આવશે લાલબાગ સામે દેખાય છે એ લાલબાગ આવી રહ્યો છે
હું તને ઉતારું ને એટલે તું ઉતરી જા, ગાડી ઉપર ઉભી નહીં રખાય અને હું ફેરવીને પાછી લઈ આવું, એટલા માં તારું પડી જશે. જો અહીંથી આ તને બહુ બ્યુટિફુલ શોટ લાગે. અચ્છા વિશ્વામિત્રી પુલ પરથી ઓવરબ્રિજ પરથી લઈ રહ્યા છીએ. પાછો લક્ષ્મી વિલાસ પેલેસ દેખાઈ રહ્યો છે. બાજુમાં નર્મદા ભવન, નર્મદા ભવન છે. તમે દાંડિયા બજાર આવી રહ્યું છે આવો ને. હમ બરાબર, હું બોલતા ના છું ભાઈ. હા દાંડિયા બજાર પેલો કર્ણાટક કાફે છે કે જ્યાં બાજુ બદલાઈ ગયું હશે, કઈ બીજું થઈ ગયું હશે. રમેશભાઈ અને જતીનભાઈ ની ઓફિસ પણ આવી રહી છે. રાજ બિલ્ડિંગ છે બાજુ ના, એ હજુ પેલા રોડ પર, રાજમહેલ રોડ પર. રાજમહેલ રોડ પર મને કે આવો કયો મને ખ્યાલ. હા તો દાંડિયા બજાર એનો રાજમહેલ રોડ. સામે આવી રહ્યું છે. સુરસાગર નું તળાવ સ્કૂલ જમણી બાજુ મ્યુઝિક કોલેજ મ્યુઝિક એન્ડ ડાન્સ. હવે ન્યાય મંદિર દેખાઈ રહ્યું છે. બોર્ડ લેવું છે નવું બિલ્ડિંગ બની ગયું છે. કદાચ એને પરમિશન બંધ કરવાની ના મળી હમણાં. હા નહીં તો એને બંધ કરી લે. જીમખાના બિલ્ડિંગ બોર્ડ આગળ
પ્લેનેટોરિયમ આપણે પાછા વિશ્વામિત્ર બ્રિજ આવી ગયા છે. એના પર પ્લેનેટોરિયમ છે, બાજુમાં પાછું ટમાટી બાગનો એન્ટ્રન્સ આવશે. હવે આ સ્ટેચ્યુનો તારે ફોટો સરસ અહીંયા ફ્રન્ટ નીચે આવશે, લીધો મેં પાછો. લેટ્સ ગો પ્રતાપસિંહ. હાલો, જવાનો રસ્તો બાજુમાં જૂનો ટેનિસ કોર્ટ અને જ્યાં નવું બીજું બિલ્ડિંગ આવી ગયું છે. ડીએન હોલ, પાટલું કેન્ટીનનો દરવાજો. બનાવવાનું તો બાજુ પર જોયું, વી આર અનેબલ ટુ મેન્ટેન ઇટ. આટલું સરસ વચ્ચે પ્લે ગ્રાઉન્ડ અત્યારે ફંડ્સનું એલોટમેન્ટ હિસાબ કરવામાં જતું રહ્યું. અને આ સામે પંડિતા ગાર્ગી હોલ. દાદાભાઈ નવરોજી હોલ. પ્રેપરેટરી યુનિટ નું બિલ્ડિંગ પછી ખબર ને, હવે હોસ્પિટલ છે કે ખબર નથી. બસ બહુ થયું આપણે તો. આ ક્રિકેટ નું પ્લેગ્રાઉન્ડ હોલમાં જવાનો રસ્તો. અંદર ગેટ ની અંદર હોસ્ટેલ આપણે
માં જવા દે મારે ઉતરવું છે અને આ મસી હોલ એમ કે ને જ્યાં હું આટલા વર્ષ રહ્યો એમ કે ને નહીં અહીંયા રહ્યો મને યાદ છે ખરા જીવરાજ પાછલે રસ્તે જઈ રહ્યા છીએ આ એક નવું બિલ્ડિંગ છે નવી હોસ્ટેલ લાગે છે આ પ્રતાપગંજ પાછળનો ભાગ બાજુ હવે રોઝરી સ્કૂલ આવશે આવી ગઈ રોઝરી સ્કૂલ રોઝરી સ્કૂલ જ છે ને હા રોઝરી એવી જ અંદર છે ના ના મારા હારે તો એમાં રોઝરી સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલ આવી રહી છે સામે દેખાય છે એ યુનિવર્સલ યુનિવર્સિટીનું શું હેલ્થ સેન્ટર હેલ્થ સેન્ટર છે પેવેલિયન સરોજિની હોસ્ટેલ આવી રહી છે હંસા મહેતા હોલ હંસા મહેતા હોલ છે બહાર છોકરાઓ ઉભા રહ્યા છે લાઈન મારવા છોકરીઓ લાઈન મારવા ઉભી રહી છે ઝેરોક્સ કોપી કરવા લખી રાખી ભૂલી ગયો હતો હજી તમારું ખાતું પડશે ને ભાઈ શિલ્પાને ઓળખે છે સત્ય સાંઈબાબાના મંદિર પાસે આવ્યા છીએ અને તિથલ રૂપમાં આવ્યું છે કનુભાઈ છે અને દરિયાની લગોલગ સામે જ છે ગીતા સંદેશ છે હું મૂવી લઈ રહ્યો છું અને આ એનો બેઠક રૂમ છે
ચલો છે જસ્તાબેનનું રસોડું છે એ તૈયાર થઈ ગયું છે. બા રાંધવામાં મદદ કરી રહી છે. જસ્તાબેને વજન ખાસ ઉતારી મૂક્યું છે. અને આજે ભરતભાઈ અને સુંદરલાલ પણ આવવાના છે. આપણી સામે ગીતા સંદેશ ખાતે કનુભાઈના ઘરની બહારથી અને ઘરના વાળાની મૂવી લઈ રહ્યો છું. આ બધા ગુલાબના ઝાડો છે, બે ડોબરમેન, ત્રણ બીજા નાના કૂતરાઓ, તો ઘરમાં સાત કૂતરાઓ છે. આ બાંધકામ પણ નટુભાઈ અને શશીભાઈના ઘરનું થઈ રહ્યું છે. હવે સ્ટે ઓર્ડર ઉઠી ગયો છે. અને આ સામે છે એ જૂનું ઘર છે. હવે બરાબર કામમાં લાગી ગયા છે બધાને. કોને કંકોત્રી હું લખવાનું છે? મોસાળું કરવાના છે. બરાબર. આ ધીરુભાઈ પણ બરાબર લખવામાં લાગી ગયા છે. બરાબર. શશીભાઈ આવ્યા સામે ત્યારે. હા, શશીભાઈ હજી બ્લડ સુગર ખાલી એક જ વારમાં આપ્યું છે. શાંતિભાઈ ખાસ મહેનત કરીને લેવા, હેમંતભાઈ એ બરાબર માપતા નથી. અમેરિકન લોકો તો કે તમે કામ નહીં વાપરો ની પાછા મોકલાવે ને બીજું કઈ કઈ વાપરવું તો પડે જ કે નહી. વાપરો ની બધા અર્થ હું રહ્યો પછી મોકલાવાનો. કામમાં બહુ બિઝી રહે છે તે સારું ને. હા, ભાત ની સિઝન ચાલે છે. બરાબર. બાની તબિયત સારી છે? પગે માં દુખાવો છે કે હજી? હે, દુખાવો છે? બોલતા તારે બોલો નહીં, વાત કરો. હા, કાંતિને કંઈ આપો છો સમાચાર? આપો, બોલો. હવે ને હવે કીધા આવે? અરશદભાઈને મોકલાવી આપજો. એમ કહો નહીં, તમારે આવવાનું ઠેકાણું થાય તો અરશદભાઈને પહેલા મોકલાવી આપજો. તો બોલો નહીં પડે. તમે બોલો નહીં, તમે આવવાનું થાય તો અરશદભાઈને. હા, નહીં તો આપણે ન્યૂજર્સીમાં હોતી કાઢી. હું બીજી ન્યૂજર્સીથી બધી છોકરી લગ્ન કરવા અહીંયા આવે છે તો એને તાં જ લોસ એન્જલિસમાં મોકલાવી દેવું કેમ? નલ્લા બધા મોટા થવા માંડેલા છે. બરાબર છે. હા, બોલા કરો તો બોલે નહીં તો કેમ ચાલે? કરે. કઈ સાલનું છે? ઉપર પિક્ચર 70ની સાલમાં ગયેલા ત્યાં. હા, હવે આ નીચે શાંતિભાઈ છે, પછી આ બાજુમાં કોણ છે? નીચે બિરલા છે. આ બાજુ ને ઉપર કોણ છે? આ બાજુ કોણ? આ બાજુ હેમંત છે. એમ બાજુમાં બાનો ફોટો છે. હેપર તે પણ તે હોદીકાળો પણ અમેરિકાનો હોદીકાળો ને તે આ ધીરુભાઈ હો કે લાગવગ બાબા લગાડતા નથી. આ કેમેરાની વાત કરે? હા, કેમેરા કેમેરા. હા,
કેમેરો તો મળી જાય, આપણે ના કહીએ પણ યુઝ કરવા વાળા થી પણ હોવું છે ને, કેમેરો મળે બધી. હા ભાઈ બિલાડા લઈ લેજો, બિલાડા નામ શું છે ભાઈ? બ્લેકી છે. હવે આ ઘરમાં કોના કોના લગ્ન થયેલા માં બોલે નહી, બોલો. બીજું ચંદન ના સુશીભાઈ ના થયેલા છે. બહાર પેલું હું રાજમી કુસકુ શું કે આ લોકો કુસકુ છે એમને, બહાર કુસકુ છે. હે આ જૂનું બિલ્ડિંગ મિલ મંછારામ વિઠ્ઠલદાસ 2003 બનાવેલું, પાયો હજી મજબૂત છે, હજી એક માળ ખેંચાય એવું છે ઉપર. કાંતિભાઈ આવે તો એક માળ ખેંચી કાઢો કેમ, હે તું તો વારા હોય કે. હા અને આ ભાઈ આઈ મીન કાનુભાઈ નું ઘર છે, અને આ પછી ની વાડી. આ ઘર નું બાંધકામ ચાલે છે, ગુણ આવે છે, ગુણ બધી ખાલી થાય છે, હમણાં સિઝન બરાબર ચાલે છે. બાબા આવી ગઈ સામે પેલા આપણા બચુ કાકા છે, જીનાભાઈ કાલદાસ ના બરાબર કાકા થાય બરાબર બરાબર. હવે વલસાડ ને આવા વલસાડની એક ટૂર મારીએ છીએ અને એની મૂવી લેવાની બાકી છે. વલસાડની હવે ટૂર હવે ચાલુ કરીએ છીએ. કોમેન્ટેટર છે, વરના બાપ થઈ ગયા છે, સસરા થઈ ગયા છે. હવે મેં આવે છે તે મોહમ્મદભાઈ રંગારાનું ઘર કાંતિના દોસ્તા બરાબર, અને એ ડાયવર્સલ થાય છે બરાબર. હવે આ બાજુમાં કપરેસ્તા ઉપર ત્યાં બધી દુકાનો થઈ ગઈ છે આવી ગઈ છે બરાબર બરાબર. હા અહીંથી આ સ્ટાર્ટ થાય છે આપણો બરાબર, અહીંયા પૂરો થાય છે બરાબર. આ શોપ ચાલી આખો ચાલ છે, રાજવાડી મુલાવાડી છે. આ એટલા માટે ટેપ કર્યા છે, ત્યાંથી કોઈને તપાસ કરવી હોય તો ત્યાં આપણે ટેપ બતાવી દેવાની. કેમ ગુલાબભાઈ રોજ અહીંયા દુકાન છે, ભજીયા લારી હતી હવે આપણે સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. પેટ્રોલ પંપ ચાલો
ત્યારે ભાગ આવ્યો છે. હા, એ ભાગ લઈ લે. અંદરનો ભાગ આવ્યો છે બાજુમાં. પેટ્રોલ પંપ સ્ટાર્ટ થયો છે. હા, બરાબર. ડ્રાઈવર તો લઈ લે, ચાલુ છે. ચાલુ છે. ચાલુ છે. હા, મૂવી ચાલુ છે. હા. આ કલ્યાણ ભાગ આવ્યો છે. નવરંગ લસ્સી છે હેમંતભાઈ ની ખાસ ફેવરિટ જગ્યા. હેમંતભાઈ દિનેશભાઈ એકલા જ રહ્યા છે, બાકીના બધા એમના ભાઈ ઓફ થઈ ગયા છે. અમરભાઈ છે ને અમેરિકા જઈને આવ્યો, તેમના સાડા નો ડૉક્ટર છે, હાર્ટના સ્પેશિયલિસ્ટ. તેની સામે લક્ષ્મી ટોકીસ છે અને આ તો જૂની માર્કેટ છે મ્યુનિસિપાલિટી. સુપ્રીમ, આ સુપ્રીમ હોટલ છે સામે. નોન વેજ રેલવેની ગોદી સ્ટાર્ટ થઈ છે અને ત્યાંથી આપણે રેલવે સ્ટેશન પર જઈ રહ્યા છીએ. અહીંયા અમારો એટલે લાઈટ્સ અને બસનો અહીંયા ગોદીની અંદર હવે બધું ટ્રકમાં આવે છે. ગુલાબભાઈ બી આ બધી રિક્ષાની લાઈન લાગી ગઈ છે. હવે આખો રેલવે ચાલુ છે. ક્રિકેટ માં પણ એક 11 માં એક હતા પ્રવીણ માલ છે. હવે આ સીધો આપણા મેઇન રોડ આપણે શરૂ થાય એની સામે છે તે ડિમ્બલિંગ ટોકીઝ આવી છે. આ રોડ પર શાહીબાગ એરિયા કાંતિભાઈ નો ખાસ હવે આપણે જગ્યા વાળું જરા બતાવજે. કાંતિભાઈ લડાવી છે પછી આ સમજ
અર્જુન પિસ્ટલ બિલિયન્સ દેસાઈ કન્સ્ટ્રક્શન કે આપણે કાંતિભાઈ ના ફ્રેન્ડ બા કિશન અને કિશને બનાવ્યું છે સામે દેખાય છે તેના બંગલો અર્જુન ઓરિજિનલ બંગલો સામે બાજુમાં જે સતીશભાઈ એડવોકેટ ની ઓફિસ છે બધા બંગલા બધા આવી ગયા છે ખાલી આપણે બે પ્લોટ બાકી રહેલા છે હવે જમણી સાઈડ પર જમણી સાઈડ પર આજે વાડીલાલ આઈસ્ક્રીમ છે તેની બાજુમાં કિશનનો ઓરિજિનલ બંગલો છે કિશનનો કાંતિભાઈનો ખાસ ફ્રેન્ડ થાય કૃષ્ણનિવાસ તમના બહેન બને બધા અમેરિકા જ છે હવે એ કિશોરનો ભેગા થાય એ લોકોએ માર્બલના બંને બંગલા બનાવ્યા છે હમણાં જ ઉદઘાટન લગભગ આ અતુલના લગ્ન 29 હતા એના 26 જ ગયા છે પૂરો માર્બલનો બનાવ્યો છે લોકો બધું ભાઈ હોય કાંતિભાઈને ખાસ પેન થાય છે કિશન અને અર્જુન નાના ભાઈનો છે એને માર્બલનો હમણાં જ એના નવો ઓપોઝિટ સાઈડ પર બંને બંગલા બનાવી દીધા છે સરસ ચાલો તરો થઈ રહ્યો છે કોલેજ ની ઓડસર કોલેજ ની અંદર પ્રવેશ થઈ રહ્યા છે કોલેજ ની અંદર બરાબર કોલેજ ની સોસાયટી આવી ગઈ છે કોલેજ એરિયા માં સોસાયટી આવી ગઈ છે બરાબર છે આપણી સોસાયટી છે હવે સીધો આ કોલેજ થી બધી સ્ટુડન્ટો આવે છે આ સીધો રોડ કોલેજ નો છે હવે બધા ફ્રોક ને બદલે પંજાબી ડ્રેસ વાળા વધારે ચાલે છે વધારે છે કે તો મિની ફ્રોક હતો હવે છે તે બધું પંજાબી ડ્રેસ આવી બધી સાલ બાર પહેરીને નીકળે છે કારણ કે ઠંડી ઓ પણ છે કે હવે ગામડા ચાલે છે એટલે ઠંડી પડે ખરો જ ગામડા ખરો કોલેજ ની અંદર મોસ્ટલી લે લે બસ લેડીઝ હોસ્ટેલ છે આ બધી હોસ્ટેલ શું થાય છે રાઈટ સાઈડ થી જઈએ છે આસા નરતમદાસ હરજીવનદાસ કોમર્સ કોલેજ આમાં ગાંધીભાઈ ભણેલા ત્યાં કાંતિભાઈ છે પછી હર્ષદ છે હેમંત છે બધા બટાકા વડા ખાવા બેસતા બરાબર છે હર્ષદ છે આગ્રા હેમંત છે શશીભાઈ છે હમણાં અમારી કૌશિકા અને આપણો મુન્નો જૂની આર્ટ્સ કોલેજ દેવેશ આમાં ભણે છે દેવેશ નવસારી ભણે છે આ બધા અહીંયા ભણી ગયેલા છે પહેલે જૂની આર્ટ્સ કોલેજ હવે સાયન્સ કોલેજ થઈ ગયા છે આ એસટી નો બસ સ્ટેન્ડ આવી ગયો છે પાસે કોલેજ આ સામે સાઈડ કોલેજ નો ગ્રાઉન્ડ છે કેતા નો કોલેજ બેકી નો હવે આ મેઈન રોડ આખા હમણાં નીકળ્યો છે જે જીવા ડેરીનો અને લાટીનો ભાગ મ્યુનિસિપાલિટીએ કટ કરી દીધો છે અને આ આખો મેઇન રોડ બનાવી દીધો છે જે અપ ટુ વિકાસાધન સુધી રોડ જશે આખો આ 60 ફૂટનો રોડ બનાવ્યો છે અને આ હમણાં બધા એપાર્ટમેન્ટ બંધ રહ્યા છે આ ગાંધીભાઈ એ લોકો ખાસ અહીંયા ગોદાઉનમાં આવતા એના ફાધર લોકો આ મિલ છે સામે એ લોકો અસલ ગોદાઉન એમાં પલ્સ વાલ પટાળા ચણા બધું ભરી મૂકતા હતા રાઈટ સાઈડ પર છે
મારી પાસે લેવડાવ્યો હતો, ખાલી 20,000 રૂપિયા મારો બ્લોક એને લેવડાવ્યો હતો. અને અત્યારે અમે એ જગ્યામાં 3 બ્લોક લીધા છે, એક મનહરભાઈનો, એક આ રાજુભાઈ નો. ધીરુભાઈને ખાસ પોસ્ટ કરીને લેવડાવ્યો છે 1970માં. અને ભાભી હવે ખુશમાં છે, એક છોકરા બહુ આવી ગઈ એટલે તમે જરા દાદાગીરી કર થાય કોઈના પર. કેમ કે રૂમને કલર કરાવો તો કલર કરાવી દીધો તો. હા બરાબર. હા પનિશમેન્ટ કર્યો વચમાં આવે કે આપણે રૂમ બનાવો ને એમ કે. અને આ રૂપલ છે, રંજીશ્વરની બાણી. કેમ સામે જો છે પૂરો પશ્ચિમ, જે આપણે હર્ષદભાઈ જે હમણાં એક દુકાન લીધી છે તે પૂરો પશ્ચિમ વાળો બનાવે છે. અને સીધો તે રોડ સીધો ડાયરેક્ટ આ નવું સ્ટોર આગળ નીકળે છે મેઇન ખતરા. બધા પણ સાર્વજનિક હાઈ સ્કૂલ છે એમ કે. હા સાર્વજનિક હાઈ સ્કૂલ આમાં એ લોકોએ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો હતો. હવે એની સામે લેફ્ટ સાઈડ પર જે છે આ તે પાઠશાળાનું મેદાન છે. આ પાઠશાળા છે એટલે આગળ જઈને મારે પોટેન્ટ કરવું પડે. બરાબર બરાબર. ચાલો હોસ્પિટલ છે અને તેની અંદર અમારા ગાંધીભાઈ નો ફેમિલી નો આખો બધી ટ્રીટમેન્ટ લે છે. એના બેડ બી 19 બેડ છે. આખો બાગ ગાર્ડન પણ બનાવ્યો છે આપણે અંદર. ડોક્ટર મળી ગયો અને અશોકભાઈ અને ચિત્તુભાઈ બધાને દોસ્તારભાઈ છે. એમની અશોકભાઈની એક સિસ્ટર જે કાંતિભાઈ જોડે ભણી હતી. ડોક્ટર અશોકભાઈ દેસાઈ લોસ એન્જલિસમાં છે અને જ્યારે સાથે ભેગા મળીએ છીએ ત્યારે વાત થાય છે. આપણે પેલી આપણે સિસ્ટર નામ શું પેલા કાંતિ જોડે ભણતી છે એ કુસુમ. કુસુમબેન હું આવી ગયો છું અને કૃષ્ણા મેડિકલ સ્ટોર જનરલ પ્રોવિઝન સ્ટોર એ આપણા વસંતભાઈએ ખોલ્યો છે. આ નીચે દેખાય છે એમનો ચિરંજીવી છે. અંદર વસંતભાઈ છે. નામ શું? નેકી. જેકી નો દોસ્તાર. હે બોક્સિંગ બોક્સિંગ કરવાનું પછી બરાબર. હે બને નામ હોય એમનું પુષ્કર નામ રજનીકાંતભાઈ. રજનીકાંતભાઈ હા સર્જન ડાક્ટર હીરો રજનીકાંત જલીવાલા. બરાબર
બરાબર છે તો પિક્ચર કયું આવ્યું ડાક્ટર નું પિક્ચર આવે કે કયું પિક્ચર કયું પિક્ચર આવે આમ આવું કઈ હશે કે નહીં ચાલો હવે હિરોઈન લાઈન તો કહ્યું ને કેમ એવું કરવું કે રસ્તો ખરી કંપની આવી ગઈ તમારે મૂલ્ય લેતા હોય તમે ચાલો ડોક્ટર કપિલાબેન જરીવાલા એમડી કેમ એમના વ્યવસ્થાપક મેનેજમેન્ટ એવું પણ દરિયાની મૂવી લઈ રહ્યો છું બીચ છે અને ધીરે ધીરે બસ સ્ટેન્ડ છે સામે હોટલ બ્રાઇટન જે એનો મિત્ર ફિરોઝ અને બાજુમાં ઘર દેખાય છે હીરામાસી નું છે દમણમાં બંદર છે ડિસ્ટ્રિક્ટ નો મેપ છે આજે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનું બંદર છે અને આ છે ધર્મેશ કુમાર ધર્મેન્દ્ર એનું હમણાં જો બરાબર કેટલા વર્ષ નથી હવે તું 14 સમાપણ છે
બાજુ માં છે ડિરેક્ટર, આપણું નામ હું ડિરેક્ટર નેકી રાણા. પડતો જ છે, આવતો જ છે. નીતુ સિંહ ની, નીતુ સિંહ ની મૂવી લે છે. અને આપણા એવરગ્રીન હીરો વસંતલાલ, રોટરી ક્લબમાં વધારે ધ્યાન આપે છે. બ્રિજ છે જે સ્કૂલ તરફ જઈ રહ્યો છે, બરાબર ને? મોટી દમણ તરફ, મોટી દમણ તરફ. નિકીભાઈ ની સ્કૂલ છે, વસંતભાઈ નિકી નાની દમણ જેટી અહીંયાથી દેખાય છે. પેલી બાવલી પણ આવી ગઈ. મીડિયમ હાઈસ્કૂલ, કોન્વેન્ટ હાઈસ્કૂલ છે. કોન્વેન્ટ હાઈસ્કૂલ મેરી ફાતિમા, બરાબર. એમની વાઇન શોપ બુધવારે બંધ છે, આજે બંધ છે. બોડી છે કૃષ્ણ સ્ટોર, કૃષ્ણ સ્ટોર બરાબર આવી ગયું. ચાલો આવી ગયું ને વાઇન શોપ, ચાલો ચાલો. બસ બને હવે કૃષ્ણ વોચ શોપ માર્કેટમાં આવી ગઈ છે. વસંતલાલ ની પેલી બાજુ લે, પેલી લેફ્ટમાં લઈ જાઓ. મોટી દમણ, મોટી દમણ આવી રહી છે. મોટી દમણ ગામ છે. નરોલી ગાર્ડન ડિમ્પલ પહોંચે છે, બરાબર.
રાસ રિસોર્ટ નો એરિયા છે અને નદી કિનારો છે. બોલતો ખરી બોલ દે કઈ સરસ ગાયન મને આવડતું કે નથી આવડતું? આવડતું છે. અને બહુ ધર્મસ્થા બહુ ભૂખ લાગી જાય છે. ખાયા હું કરે હજી ખા કરે ચાલ ખાયા કરે હું કરે નહીં નહીં એ તો સારી જ આવશે બરાબર ને નીચું રાખવું બરાબર. હા ચાલો હવે સ્કૂલમાં જવા ચાલો જાઓ ત્યારે સ્કૂલમાં નીકળી જાઓ બીજું હું કેમ બરાબર થવા દા જવાના સ્કૂલ પર શ્રી કૃષ્ણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ. ભાઈ કે આ કૃષ્ણ પ્લાસ્ટિક અહીંયા પહેલાં આપણે કૃષ્ણ કોપરા મિલ હતી હવે એમાંથી આ કૃષ્ણ પ્લાસ્ટિક બન્યું છે. તડકામાં આવજો જરા હવે તડકા તમે ફેસ જરા બરાબર. હા અને રમેશભાઈ અહીંયા કૃષ્ણ પ્લાસ્ટિક શરૂ કર્યું છે. એના બાદ નાના નાના ઝાડ ઘણા મોટા થઈ ગયા. આ એમનું ઓફિસ છે અને બાજુમાં રહેવાનું આઉટ હાઉસ જેવું બનાવેલું છે. અને આગળ જતાં આપેલું ફેક્ટરી છે અને અને આ પેકિંગ ડિપાર્ટમેન્ટ છે. બરાબર કેમ ચાલો નીતાબેન પણ આવવાની તૈયારી કરી રહ્યા છે કેમ અમેરિકા? હમણાં કૃષ્ણ મેડિકલ હમણાં કૃષ્ણ મેડિકલ શરૂ કરેલું છે એટલે હવે હમણાં ત્યાં જવાનું છે. બંધ ડ્યુટી ચાલુ છે એમ ને. હવે બુમરા અને બરાબર ગોલબુર બાબત થતું હતું. હા આ માસી ઉતા બરોબર ગોલબુર બનતું બરાબર કેમ કેસદાર બરાબર કે પેલા અમિતાભ બચ્ચન છે. જ્યાં ભાડુરી કા જ્યાં ભાડુરી છે કે પેલી ભટકી ભટકી કા છે કઈ છે? હા હવે સેજલ તું સમા ભણે છે હે? ટેન્થ સ્ટાન્ડર્ડ ભણે છે. માસી જરા આગળ આવો જરા આગળ બાબા આવો બરાબર નીચે. આ માસીના જૂના રસોડામાંથી બહાર નીકળી રહ્યા છે હવે કેમ? અને હવે આપણે અશ્વિનભાઈના ઘર તરફ જઈએ એટલે બહાર આવો બહાર આવો. તમારું નામ બામ કેવું પડશે પછી
લુસી ઓફર કેમ બોલો હા કઈ બીજું ઇન્ડિયા ગુજરાતી નામ શું ગુજરાતી નામ શીલા મારે કેવું પડશે ને એને કે હેમેન્દ્રભાઈ ને બતાવવી પડશે બરાબર ઉભી રહેલી છે હેમેન્દ્રભાઈ તને મળ્યા નથી ને હેમેન્દ્રભાઈ નહીં મળ્યા તમે આવશે એટલે પછી એને પાછું હમણાં ક્રિસમસની ઉજવણી થઈ ગઈ છે કેમ તારા ડિમ્પલે ધીરુભાઈ નું ફેમિલી છે કઈ સાલનું પડાવેલો છે નાના પડ્યા કે ચંપા ચંપા ની હાલત મેં કોઈ રાતા ની કુવરી જેવી છે દિવસ ની વધેલી રાત્રે વધે ચાલો દેવકા બીચ આવી રહ્યો છે માસી નીકળતા છે ધીરે ધીરે બા પકડેલું છે કાળી નો ઘડિયો છે હા ને આ ખજુરાનું ઝાડ છે આ બરાબર પેલું ઉપર ઢાંકીને અચ્છા ખોલ જા ખોલ ની બાબત કરે બધા કેમ કરે તે આ ઘડિયાને ખોલ્યું છે હા અને આ બરાબર હવે ધીરે ની અંદર રેડી લેતા છે હવે તે રેડી લેવ આ તાજી તાળી હમણાં સવારે 10 વાગે તૈયાર થઈ રહી છે તારી ખાતે આવી ગયું બરાબર આ ભરાઈ ગયું છે હવે ચાલો તમે બરાબર તને આમ શોખ છે એટલે તને એવું ગમે આ ચાર આંગળી અંદર લાખવાની ઓકે ચાર આંગળી અંદર આ છે ને ઉપલી આ હમણાં નહીં પડતો આ ખુલી રાખજે આ બે સ્વિચ છે આ છે તારે જેમ કરવું હોય તેમ બરાબર મોડા નો ફોર્સ લો હોય પેલું કેમેરા ની સ્વિચ થી જ આગળ પાછળ કયા કરવાનું બધું સ્વિચ બંધ કરીને ફરજા કે ભાઈ બરાબર ને ત્યાં સ્વિચ ઓફ કરતા એટલે પેલું ગ્રીન લાઈટ ઓફ થઈ જવું છે રાજુભાઈ બરાબર લઈ રાખતા છે ટેસ્ટી ફ્રેશ તાળી અને નીતુસિંહ બહુ ધીમે ધીમે લે છે બધા કોકોનટ ના તાળી ના બધા ઝાડો છે
the form of toddy. વેલા વેલા ચંદ્રકાંત અને નૈના વેલા વેલા પધારજો, પાછા આપને એક દિવસ આવી રીતે પાછા બેસી અને ટોળી ફોર્મ ની અંદર ભગવાનભાઈ આપણે ટોળી નાખી રહ્યા છે રાજુભાઈ ને. યાદ આવે છે કે આપડે બેઠી પીધા હતા ચંદ્રકાંત. હા ભાઈ, આપ મારા ચંદ્રકાંત ને જરાક આપો. નીતુસિંહ બધાને તારી નું ઘડ્યું સાથે લઈને આપે છે. રાજુભાઈ લે રાખે છે, ચાલવાની મુસીબત પડે છે. વસંતભાઈ બાપા પિતા છે, પકડી મૂકેલા છે. હજી પેલો શોખ બધા બહુ થતા છે, મહેંદી બધા હવે હાથમાં બરાબર, હાથમાં બાબુ મહેંદી બેંદી પડી ને જવાન થતા જાય છે. હવે આંખે દેખાતું સારું થઈ ગયું બધા. ભગવાન ત્યાં ભગવાન ના ખેતર માં આવેલા છે બાબા ને. લાલુ લાલુ એક્સપર્ટ ને બાજુ લાવો, ગણપતભાઈ આવો. તમારે ત્યાં બને હવે હવે અહિયાં પાર્ટી કરવાના છે ત્યારે ગણપતભાઈ બાબા મદદ કરવાના છે. એને પેલું હેકેલું બરાબર આવડતું છે ને? હે હા બરાબર. અમેરિકામાં કા રહ્યો કા?
અમેરિકામાં દેવકા બીચ છે એલા પણ જાડી નું છે બરાબર ચાલો બરાબર આ દેવકા નો બીચ છે બરાબર ટોટલિયા બરાબર દેવકામાં રહે છે અને આ એમનું ઘર છે બરાબર ચાલો 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 યુકા બીચ પાણી હમણાં દૂર ચાલી ગયું છે ત્રણ વાગે આવી જશે ભરતી થશે એટલે આવી જશે બાકી બાટલે જ અને આ ઇલકનો રોટરી નો દમણ રોટરી ક્લબ ની ઓપન મીટિંગ હોલ છે ચંદ્રકાંત રહેલા એ હોલ તે કોટેજ છે એમનો બરાબર દેવકાનો બીચ છે અને આ રોટરી ક્લબ તરફથી જે પોલીસ બુથ આપ્યું વસંતભાઈ તરફથી ગવર્નર તરીકે તેનું છે અને આ એનો ગાર્ડન છે ગાર્ડન છે અને એની અંદર આ બધા ડિફરન્ટ સ્ટેચ્યુ મૂક્યા છે અને સવારથી સાંજ સુધી છોકરા લોકોને મજા પડે છે આ શુકર બખિયાના બંગલાને એ છે અને અહીંયા એને કઈ હોટલ ખોલેલી છે સાગર સન ખોલેલી છે આગળ આવેલી સન હોટલ છે શુકર બખિયાની અને એમાં અંદર જઈ રહ્યા છે કડિયારીનું અને ફાર્મ ટ્રીનું બનાવ્યું છે આખું કૃષ્ણા વોચ કંપની બેન જરીવાલા નું ઘર છે અને રજનીકાંતભાઈ નું તૈયારી થઈ રહી છે બરાબર
કોઈ બરાબર ઇન્ડિયન ફિશ નો ગાર્ડન તૈયાર થઈ રહ્યો છે બરાબર બહુ મહેનત કરે છે બિચારી અને ફાલ્ગુની છે એની બેબી હમણાં સાયન્સ ની પરીક્ષા આપવાની છે એટલે બહુ વાંચી બહુ છે હે ફાલ્ગુનીબેન જરીવાલા ફાલ્ગુનીબેન જરીવાલા બોલો ગાર્ડન તો કઈ કામ ન હે અને આ છે તે બધું સરસ લાગે તને કે આ કલર પિક્ચર બધું સારું લાગે તો કે ચિંતા કરવાની જ નહીં તમારી બાઈ બહુ મહેનત કરતી છે હા સત્તર વર્ષે થઈ ગઈ છે અને આ છે તે અમર છે દસ વર્ષનો છે અને બાજુમાં છે રેકોર્ડ છે આ ઇસ્કાપર અમરકુમાર ને કોકિલાબેન ની અનામિકા અને આ અભિષેક પેલો અભિષેક છે પેલો અમર પછી દેવ્યાની પછી અનામિકા અભિષેક છે અને આ એમનો બાબો છે એનું નામ છે ડેની બાબો ને બોલે નામ સ્કૂલમાં જાય નથી જતો જાય તો ક્યાં આજે સ્કૂલમાં નહીં ગયેલો સ્કૂલમાં તો નહીં ગયેલો હે આવી ગયો પાછો ચાલ ત્યારે હા શું કહો હા હે ને ચાલ ત્યારે બરાબર છે સ્કૂલમાં માસ્તરને ભણાવી આવ્યો બરાબર એમ પૂંજાનું મંદિર બનાવ્યું છે એમને અને એમના આ ગુરુમય છે અને ઉપર ગુરુદેવ છે ગુરુદેવ છે એમના બધા પુસ્તકો અને એમને લગતું સાહિત્ય છે એમને હમણાં જ નામ શું કંપની કૃષ્ણા લેધર ઇન્ડસ્ટ્રીઝ ખોલી છે અને 1 કરોડ નો પ્રોજેક્ટ છે બધાનો બરાબર લઈ લેવાનો ને અને આ વસંતભાઈ ને શાંતાબેન પણ ઘણા વખતે આવ્યા છે દમણ ફરવા રાજુભાઈ ને લીધે કેમ અને બરાબર હા ચાલ જમતા તારી ફેક્ટરી છે અને આ બધા ખાસ હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ બધા ગોઠવ્યા છે બોલો આ પેલું મશીન તમને નીચેથી પ્રોસેસમાં સમજાવ્યું ચાલ કે ધીસ ઇઝ એકચ્યુઅલી ધીસ ગોઝ ઇન વન લાઈન બરાબર બોલો ને ધીસ ઇઝ રેક્ઝિન પ્લાન્ટ બરાબર એન્ડ ઇટ સ્ટાર્ટ ફ્રોમ ક્લોથ સ્ટાર્ટ ફર્સ્ટ ક્લોથ સ્ટાર્ટ એન્ડ ધીસ ઇઝ 3 કોટિંગ સ્ટેશન પ્લાન સો ફર્સ્ટ કોટિંગ દેન આફ્ટર જિલિંગ દેન આફ્ટર કુલિંગ ડ્રમ દેન અગેન કોટિંગ દેન અગેન જિલિંગ બરાબર અગેન કોટિંગ દેટ ઇઝ ફાઇનલ કોટ દેન દેટ ફોર્મિંગ ઓવન ઇઝ દેટ દેન દેર ઇઝ અ એમ્બોઝિંગ યુનિટ વેર ધ ડિઝાઇન્સ ટેક્સ પ્લેસ કુલિંગ ઇઝ દેર એન્ડ દેન ફાઇનલ રેક્ઝિન ઇઝ આઉટ છે અને આ જે તૈયાર થઈ છે મટીરિયલ ડોલ કલર્સ
ને બધું કૃષ્ણા કૃષ્ણા કરી દીધું છે આખા દમામાં. આ બધા બધા ગેજ પર ચાલે છે. ધીસ બોલ ધીસ ગોઝ ઇન ગેજ, કલર્સ ઇન ગેજ, બરાબર. ધીસ ગોઝ ઇન સાયકલ સીટ કવર્સ, ડિફરન્સ રેન્જના કલર્સ છે. ધીરુભાઈ ની દમણ ખાતે કૃષ્ણા પ્યોર ડ્રિંક પ્લાન્ટનો પ્રોજેક્ટ છે અને અહીંયા એ સિક્સર સોડા બનાવે છે અને બીજા સિક્સર ડ્રિંક બનાવે છે અને સ્પોર્ટ્સ ડ્રિંક તરીકે નામ આપ્યું છે. મસાલા સોડા તો મસાલા સોડા જ ફોલી કાઢ ને ભાઈ. હા ચાલ ફોલી કાઢજો. અને આ છે તે નિલેશ છે, આપણા ઇન્દુભાઈ અને સુશીલાબેનનો છોકરો, હવે અહીંયા મેનેજર તરીકે કામ કરે છે ધીરુભાઈની સાથે. પાટિયા ગણા છે સિક્સર, બરાબર. મસાલા ફોડી કાઢ એકદમ ત્યારે. હા લીમકા છે, લીમકા. હા મારો જીગરમાં લીમકા ભાવે છે, કાર્બન પ્યોરિફાઈડ, બરાબર. અને આ બાજુનું આ સેન્ડ ફિલ્ટર અને કાર્બન ફિલ્ટર. ધીસ ઇઝ ચિલિંગ પ્લાન્ટ. આ ચિલિંગ પ્લાન્ટ છે, બરાબર છે, બરાબર. ધીસ ઇઝ વોશિંગ મશીન. આ વોશિંગ મશીન છે, હા બરાબર છે. અને આ બીજો આનો ટાંક છે. અને હવે આ બાજુ આ કયું છે બધું? સરકારપુર તરફ જઈ રહ્યા છે. નગીનજન હોલ સામે પેલો બિલ્ડિંગ છે ને, બ્રિટિશ બિલ્ડિંગ છે તે નગીનજન હોલ. સામે સૂર્યાને તડકો આવશે, હવે ડાયરેક્ટ સનલાઇટ આવશે. તાપી નદીનો પુલ છે. રાધેર નો ભાગ છે. આવી ગયા છે. મોડા માગું છું કે ના કરી કાતા ઉભા દવા જાગે ઉભા એ એ શું કરે એમ એમ કહો. ઘરના પોસ્ટમાંથી હું લઈ રહ્યો છું. પાછળ મૂકેલી છે.
મીટિંગ રૂમ છે. ગયા વખતે SSC માં 70% આવ્યા ને.